गुड मॉर्निंग, जय स्वामीनारायण बधाने। आंथी આગળના લેક્ચરમાં આપણે 1991 પછીનો જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર હતો એના બંધારણમાં કયા કયા ફેરફારો આવ્યા હતા અને એ ફેરફારો કેવા પ્રકારના છે અને એ ફેરફારો કોના અને કયા કાયદા દ્વારા અમલમાં આવ્યા છે એના વિશેની આપણે ચર્ચા કરી હતી। આજના આપણા આ લેક્ચરમાં આપણે વિદેશી વ્યાપાર, આંતરરાષ્ટ્રીય જે વિદેશી 1991 પછીનો જે વિદેશ વ્યાપાર છે એની દિશામાં જે આવેલા પરિવર્તનો છે એની ચર્ચા કરશું। તો સૌથી પહેલાં તો વિદેશ વ્યાપારની દિશા એટલે કે આયાત અને નિકાસોના વ્યવહારો કયા કયા દેશોની સાથે કરવામાં આવે છે તેનું વિતરણ અથવા તો તેની સ્પષ્ટતા કરવામાં આવી છે। અને ભારતના વિદેશી વ્યાપારની દિશા એટલે કે ભારત વિશ્વના કયા કયા દેશો સાથે વિદેશ વ્યાપારના સંદર્ભમાં આયાતો અને નિકાસોની બાબતમાં સંકળાયેલું છે એનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે। કે દિશા એટલે શું? તો કે કયા કયા દેશો સાથે વ્યાપાર કરે છે ભારત, કઈ કઈ દિશામાં વ્યાપાર કરે છે, કઈ વસ્તુઓનું વ્યાપાર કરે છે એના દ્વારા જે આપણી બાબતો સંકળાયેલી હોય એને આપણે વિદેશી વ્યાપારની દિશા તરીકે ઓળખીએ છીએ। અને આમ ભારત દેશ વિશ્વના કયા કયા દેશોની સાથે આયાત નિકાસની સાથે સંકળાયેલો છે તેના આધારે તેની વિદેશ વ્યાપારની દિશાનું આપણે ખ્યાલ આવી શકે છે। કોઈ પણ એક દેશના વિદેશી વ્યાપારના સમૃદ્ધિનો આધાર તે કયા અને કેટલા દેશોની સાથે વિદેશ વ્યાપાર દ્વારા સંકળાયેલું છે તેના ઉપર રહેલું છે। જો કોઈ એક દેશ અમુક જ મર્યાદિત રાષ્ટ્રોની સાથે વિદેશ વ્યાપારની સાથે સંકળાયેલો હોય તો તે વ્યાપારનું અલ્પ રહેવાનું અને તેમજ અસ્થિરતા પેદા થવાની શક્યતા પણ વિશેષ રહેવાની છે। અને તેથી ઉલટું, જો કોઈ એક દેશ ઘણા રાષ્ટ્રો સાથે વિદેશી વેપારથી સંકળાયેલો હોય ને તો તે વિદેશી વેપારનું ફલક મોટું બની રહેશે અને અસ્થિરતાના ભય પણ ઓછા રહેશે। કે આપણે કોઈ પણ દેશનું જે વિદેશ વ્યાપાર છે એની દિશા ઉપરથી આપણે એ દેશની આગળ જતા કેવી સ્થિતિ અનુભવશે એ દેશ એના વિશેની આપણે જાણકારી મેળવી શકીએ છીએ। આ સિવાય આપણે કોઈ પણ દેશ જો અલ્પ પ્રમાણમાં પોતાના દિશા ધરાવતો હોય, અલ્પ દેશો સાથે પોતાની દેશો સાથે જો વ્યાપાર કરવાનો એ ધરાવતો હોય તો એમાં અસ્થિરતા પેદા થવાની શક્યતાઓ વધી જાય છે। પરંતુ જો ઘણા બધા દેશોની સાથે જો તમે વ્યાપારની સાથે જોડાયેલા હોય ને તો તેમાં ભય ઓછું થઈ જાય છે અસ્થિરતાને પેદા થવાનું। હવે વિદેશ વ્યાપારની દિશામાં પરિવર્તનો એટલે કે કોઈ એક દેશ પહેલાંના સમયમાં વિદેશ વ્યાપારની બાબતમાં અમુક દેશોની સાથે સંકળાયેલો હોય અને ત્યારબાદ સમય જતાં તેને વિદેશ વ્યાપાર અન્ય દેશો સાથે પણ શરૂ થાય તો તે વિદેશ વ્યાપારની દિશામાં પરિવર્તન કહેવામાં આવતું હોય છે। બરાબર સમજાય જાય એવું ટોપિક છે કે કોઈ પણ એક દેશ સાથે જ્યારે આપણે વ્યાપાર સાથે જોડાયેલા હોઈએ છીએ પરંતુ સમયના પરિવર્તનના લીધે આપણે અન્ય દેશોની સાથે જોડાણ કરવા પડતા હોય, એટલે કે એક દેશનું જ્યારે વેપારમાં પરિવર્તન આવી જતું હોય, અન્ય દેશો સાથે જ્યારે એના વેપારો શરૂ થઈ જતા હોય તો એને વ્યાપારની દિશામાં પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે। અને આઝાદી સમયે આપણા વિદેશી વ્યાપારની દિશા મર્યાદિત દેશોની સાથે સંબંધ ધરાવતી હતી, અર્થાત તે સમયે ભારતનું વિદેશ વ્યાપાર એકાંગી સ્વરૂપનું તમને જોવા મળતું હતું। આનું કારણ એ હતું કે ગુલામીના સમયમાં ઇંગ્લેન્ડમાં ભારત પર પ્રભુત્વ હતું અને તેથી તેની ઈચ્છા અનુસાર આપણા દેશો વિદેશ વ્યાપારની દિશા નક્કી કરવામાં આવતી હતી। અને આથી જ આઝાદ થયા ત્યારે આપણું વિદેશ વ્યાપાર ઇંગ્લેન્ડ તથા તેના પ્રભાવ હેઠળના અમેરિકા અને કેનેડા સાથે જ મહદ અંશે સંકળાયેલો હતો અને ફ્રાન્સ અને જર્મની અને જાપાન જેવા અન્ય મૂડીવાદી દેશો અને રશિયા, રોમાનિયા, પોલાન્ડ, યુગોસ્લેવિયા, જેકોસ્લેવિયા જેવા સમાજવાદી દેશોના વ્યાપારો નહિવત સંબંધો ધરાવતા હતા। કે આપણે જ્યારે આઝાદ થયા ત્યારે એ સમયે આઝાદીના સમય દરમિયાન આપણું જે વિદેશ વ્યાપાર હતો એ સંકુચિત વ્યાપાર હતો, પરંતુ થોડાક સમયના અંતર પછી એ વિદેશ વ્યાપારમાં પણ પરિવર્તનો આવવા લાગ્યા। અને આમ આઝાદી સમયે આપણા વિદેશ વ્યાપારની દિશા જે મર્યાદિત દેશોની સાથે સ્થાપિત થયેલી હતી, પરંતુ આઝાદી પછી આપણી વિદેશ વ્યાપારની દિશા નક્કી કરવાની બાબતમાં સ્વતંત્ર બનતા આઝાદીના વિકાસની સાથે જ આપણા વિદેશ વ્યાપારની વિસ્તારવા માટે પણ જુદા જુદા દેશો સાથે વિદેશ વ્યાપારના નવા સંબંધો સ્થાપિત હાથ ધરવામાં આવ્યા છે। પરંતુ 1951 જે સુધીનો આખો જે આપણો સમયગાળો છે એનામાં આપણે સફળતા ન મળી હતી અને તેથી જ 1991 બાદ જે ઔદ્યોગિક ક્ષેત્રે વૈશ્વિકીકરણ, નવીનીકરણ,
સોરી ખાનગીકરણ અને ઉદારીકરણનો જે નાશ નાદ પેદા થયું તેના કારણે 1991ની ઔદ્યોગિક નીતિમાં આર્થિક ક્ષેત્રે ઉદારીકરણનો નાદ પેદા થયું અને એના કારણે નવા નવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા અને તેના લીધે 97થી 2002 2004થી 9 અને 9થી 14ની વિદેશ વ્યાપારની નીતિમાં અતિશય ઉદારીકરણ અપનાવવામાં આવ્યું અને તેથી જ વિશ્વના અનેક દેશો સાથે વ્યાપારી સંબંધો સ્થાપિત કરવામાં આપણે સફળ રહ્યા છીએ અને આમ વિદેશ વ્યાપારના દિશાનું આધાર આપણી આયાતો અને નિકાસોની બાબતોમાં કોની કોની સાથે નવા સંબંધો સ્થાપિત કર્યા છે તેના ઉપર રહેલું છે જેને આપણે વિદેશ વ્યાપારની દિશાના પરિવર્તનો તરીકે ઓળખવામાં આવે છે. આપણે ખબર છે કે વિદેશ વ્યાપારની દિશામાં આઝાદીના સમય પછી ઘણા બધા નવા પરિવર્તનો અસ્તિત્વમાં આવ્યા છે કે આર્થિક વિકાસ થવાની સાથે જુદા જુદા નવા નવા દેશો સાથે આપણા વ્યાપાર થવાની સફળતામાં મળી હતી અને એટલા જ માટે 1990માં એક આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક મોટામાં મોટું જેને આપણે આર્થિક સુધારા તરીકે ઓળખીએ છીએ એની નાદ પેદા થયો અને એ થવાની સાથે જ આપણા આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં નવા નવા વિક્રમો આપણે સ્થાપિત કર્યા છે. હવે એ જે વ્યાપારના જે પરિવર્તનો આવ્યા છે એ પરિવર્તનોને આપણે બે વિભાગમાં વહેંચશું. સૌથી પહેલું વિભાગ 1991 પછીનું આયાતોમાં ફેરફાર અને 1991 પછીનો નિકાસોની દિશામાં થયેલો ફેરફાર. સૌથી પહેલાં આયાતોની દિશામાં થયેલા પરિવર્તનો જેમાં પેટ્રોલિયમની પેદાશોની નિકાસ કરતા દેશોના સંગઠન દ્વારા થતી આયાતોમાં વધારો થયો છે એટલે કે પેટ્રોલિયમની નિકાસ કરતા જે દેશો છે એમાં ઇજારો સ્થાપવા માટે પોતાનું સંગઠન સ્થાપિત કર્યું છે જેને આપણે ઓપેકના નામે તરીકે ઓળખીએ છીએ અને આ દેશોમાં ઇરાક, ઈરાન, કુવૈત અને સાઉદ અરેબિયાનો સમાવેશ થાય છે અને આ દેશોમાં આ દેશોમાંથી કરવામાં આવતી પેટ્રોલિયમની આયાતોનું પ્રમાણ જે 13.13% હતો તે વધીને 2010માં 33% જેટલો કરવામાં આવ્યો છે અને આને બે કારણ જવાબદાર છે કે આ ગાળામાં તેલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો થાય છે, આપણી તેલની માંગમાં ખૂબ જ વધારો નોંધાયો છે અને એટલા જ માટે આંતરરાષ્ટ્રીય વેપારનું સૌથી મોટામાં મોટું સૌથી પહેલું જ ફેરફાર આ થયું છે કે જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રોમાં જે ઓપેકના જે દેશો છે એના સાથેનો વ્યાપારમાં બહુ બધો વધારો નોંધાયો છે. બીજું, વિકાસશીલ દેશોમાંથી થતી આયાતોમાં વૃદ્ધિ થઈ છે. કે વિકાસશીલ દેશો જેવા કે એશિયા, લેટિન અમેરિકા, આફ્રિકા જેવા દેશોમાં આયાતોનું પ્રમાણ જે 1987-88માં 17% જેટલું હતો તે વધીને 2010 અને 2011માં 32% જેટલો નોંધાયો છે અને આમ વિકાસશીલ દેશોમાંથી થતી આયાતોમાં સારો એવો વધારો નોંધવામાં આવ્યો છે. અને એના પછીનો ત્રીજો ફેરફાર છે દિશામાં, તો કે આર્થિક સંગઠનનો વિકાસ થયો છે કે OECDના દેશોમાંથી બરાબર OECDના દેશોમાંથી કરવામાં આવતા જે 1987-88માં જે 60% જેટલું રોકાણ હતું તે ઘટીને હવે 33% જેટલું થયું છે અને આ દેશોમાં સારો એવો આયાતોમાં ઘટાડો આપણે નોંધી શક્યા છીએ. એના પછીનું ફેરફાર રહ્યું છે કે યુએસએ અને યુકેમાં થતી આયાતોનો પ્રમાણ ઓછો છે. કે યુએસએ અને કરવામાં આવતી આયાતોનું પ્રમાણ ઘણું વધારે હતું પરંતુ 10 અને 11માં જે 5.3% થઈ ગયું હતું અને એ જ રીતે યુકેમાં થતી આયાતોનું પ્રમાણ 10 અને 11માં 1.5% જેટલો થઈ ગયો છે અને આમ આ બંને દેશોમાં થતી આયાતોનો ટકાવારી હિસ્સો ઘણો ઓછો થયો નોંધવામાં આવ્યો છે. એના પછી આવશે કે પૂર્વ દિશા પૂર્વીય યુરોપના દેશોમાંથી થતી આયાતોમાં ઘટાડો થયો છે. એટલે કે 1990 સુધી સારો એવો વધારો હતો પરંતુ ત્યારબાદ સામ્યવાદી દેશોના સરકારના પતન પછી ખાસ કરીને સોવિયત સંઘનું વિભાજન થતાં આયાતોનું પ્રમાણ જે 1987 અને 1988માં 7% હતું તે 10 અને 11માં 1% જેટલું થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયા, જાપાન અને સ્વિટ્ઝર્લેન્ડમાં કરવામાં આવતી આયાતોમાં વધારો થયો છે. એટલે કે જે આયાતો 87 અને 88માં દેશમાં ખૂબ ઓછી હતી પરંતુ 10 અને 11માં એમાં 11% જેટલો વધારો નોંધાયો છે. અને આમ આયોજનના કાળના પ્રારંભ કાળે માત્ર ઇંગ્લેન્ડ અને અમેરિકા એ બે દેશો સાથે મોટાભાગની આયાતો થતી હતી પરંતુ આઝાદી પછી અને ખાસ કરીને 1991 પછીનો વિદેશ વ્યાપાર બહુ મોટો ફેરફાર થયો છે. અર્થાત ઇંગ્લેન્ડ અને અમેરિકામાંથી કરવામાં આવતી આયાતોમાં સારો ઘટાડો થયો છે અને વિશ્વના અન્ય દેશો સાથે નવા સંબંધો સ્થાપિત કરીને આયાતોની નવી દિશા દ્વારા ખોલી નાખવામાં આવ્યા છે અને આથી જ
जापान, पश्चिम जर्मनी, ऑस्ट्रेलिया, स्विट्ज़रलैंड अने ओपीसीडीना देशोमां सारो एवो वधारो नोंधायो छे। अने एना पछी आवशे के आंतरराष्ट्रीय व्यापारना 1991 पछी निकासोमां आवेला परिवर्तनों, जेमां सौथी पहेलुं परिवर्तन आ छे कि पेट्रोलियमनी पैदाशोमां संगठनवाळा देशोमां निकासोमां वधारो थयो छे, जे 87 अने 88 जे 6% जेटलुं हतुं ते हवे 21% जेटलो नोंधायो छे। विकासशील देशों में थती वृद्धि थी है कि आ देशों में रशिया, लैटिन अमेरिका और आफ्रिका में जो 87-88 में 14% तो वधी ने 41% थे। आर्थिक सहयोग में निकासों में घटाड़ो थयो छे, एटले कि आर्थिक सहयोग तेमज संगठन अने देशों में अपनी निकासों में घटाड़ो थयो छे, जो 87-88 में 59% जेटलो हतो ते घटी ने 36% जेटलो थयो छे। अने आ निकासों घटाड़ो खास करीने यूरोपियन संघ, उत्तर अमेरिका, ऑस्ट्रेलिया, जापान और स्विट्ज़रलैंड में थयो छे। यूएसए और यूके में थती निकासों में घटाड़ो थयो छे। आ बने देशों में आज़ादी शुरुआतना वर्षों में अपने निकासों प्रमाण में खूब सारो एवो वधारो हतो, परंतु त्यारबाद क्रमशः तेमां घटाड़ो नोंधायो छे। अने ते निकासों घटीने 2010-11 में 10% जेटली हती, ते यूके में थती निकासों में हवे मात्र ने मात्र हवे 2.8% जेटली थई गई छे। एना पछी आवशे पूर्व यूरोपना देशों में थती निकासों, के आज़ादी बाद 1970 सुधी आ देशों में थती निकासों प्रमाण घणो सारो हतो, परंतु त्यारबाद एमां क्रमशः घटाड़ो थईने 1% जेटलू थई गयुं छे। एना पछी आवशे ऑस्ट्रेलिया, जापान अने स्विट्ज़रलैंडमां थती निकासों में घटाड़ो, के जेमां आ देशोंमांथी करवामां आवती आयातोमां वधारो थयो छे, परंतु आ देशोंमां थती निकासनुं प्रमाण 4.3% जेटलो थई गयो छे। अने आम आयोजनना प्रारंभ काळे ભારતમાંથી માત્ર ઇંગ્લેન્ડ અને અમેરિકા એ બે દેશોના ભાગોમાં જે નિકાસ કરવામાં આવી હતી, પરંતુ 51 2010-11 સુધીના સમયગાળામાં પ્રણાલિકાગત દેશોની નિકાસોમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને વિશ્વના અન્ય દેશો સાથે નવા પ્રકારના સંબંધો સ્થાપિત કરીને ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, ઓસ્ટ્રેલિયા, જાપાન, સ્વિટ્ઝરલેન્ડ, ચીન, હોંગકોંગ, મલેશિયા, સિંગાપોર વગેરે જેવા દેશોમાં વિવિધ પ્રકારનો 1991 પછી આયાત અને નિકાસોના દિશામાં આવેલા પરિવર્તનોને આધારે આપણે ભારતના વિદેશ વેપારની દિશામાં કેવા પ્રકારના પરિવર્તનો આવ્યા છે એનું સંયુક્ત રીતે વિચાર કરવામાં આવે છે। અને આમ એકંદરે વિદેશી વેપારની દિશામાં 1991 પછી આર્થિક વિકાસ માટે પોષકરૂપ પરિબળો ગણવામાં આવ્યા છે। અને આમ ઉપસાર તરીકે આપણે એટલું જ કહી શકાય કે 1991 થી 2010-11 સુધીનો જે આખો વિદેશ વ્યાપારના વલણો છે, એના કદ, એના બંધારણમાં જે પરિવર્તનો આવ્યા છે, એની દિશાનું અભ્યાસ કર્યું છે ને, એના ઉપરથી સમગ્ર અભ્યાસ ઉપરથી એક જ તારણ નીકળે છે કે આઝાદી પછી વિદેશ વ્યાપારના વલણોમાં અસાધારણ પરિવર્તન આવ્યું છે। ભારતની આયાતનું સ્વરૂપ આપણી વિકાસની જરૂરિયાત મુજબ હવે બદલાતો ગયો છે, વળી આપણી નિકાસોમાં વૃદ્ધિ થઈ છે, એમાં વિવિધતા આવી છે અને તેથી તેના પરિણામ સ્વરૂપ વિદેશી વેપારનો કદ પણ મોટો થયો છે અને બંધારણની દિશામાં આયાત અને નિકાસની વસ્તુઓમાં સારા એવા પરિવર્તનો નોંધાયા છે, જેમાં વિકાસની દિશા આપણે ઝડપથી આગળ વધી રહી છે। તેમજ વિદેશ વેપારની દિશાના સંદર્ભમાં જોઈએને તો ભૌગોલિક દૃષ્ટિએ વિદેશ વેપાર હવે બહુમુખી અને મહદઅંશે સમતોલ બન્યો છે અને આયોજનના પ્રારંભ કાળે આપણો આયાત અને વિકાસ જે મુઠ્ઠીભર દેશો સાથે સંકળાયેલો હતો ને, એ 1991 પછી આપણે ઘણી બધી પ્રગતિ હાંસલ કરી છે અને ઘણા બધા નવા દેશો સાથે આપણે આયાત અને નિકાસના સંબંધો સ્થાપિત કર્યા છે। અને આમ જોઈએ ને તો સૌથી આટલી મોટી પ્રગતિ તેની સૌથી નબળી કડી એ છે કે આજ સુધીના પ્રયત્નો પછી પણ આયાત અને નિકાસ વચ્ચે જે સમતોલ સ્થાપિત કરવામાં આપણે જે સમતોલા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ એ હજી સુધી પ્રાપ્ત કરી શક્યા નથી અને આથી જ આપણી વિદેશ વેપારની લેણદેણની તુલના હંમેશા પ્રતિકૂળ જોવા મળે છે અને આ ખાધને પૂરવા માટે નાણાં ભંડોળ, વિશ્વ બેંક, આઈડીએ જેવી બેંકો, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી આપણે લોન લેવી પડે છે અને વિદેશમાં વસતા ભારતીયોને થાપણોમાં થતા આકસ્મિક વધારા દ્વારા આ ખાધને પૂરવામાં આવે છે। પરંતુ આ પરિબળો અનિશ્ચિત અને સણજીવી રાહત પૂરી પાડનારા છે અને તેથી જ લાચાર પરિસ્થિતિમાં મુક્ત થવા માટે માત્ર નિકાસોમાં વૃદ્ધિ કરવી અને આયાતોને અવેજીકરણને વેગ આપવું, આયાતોમાં ઘટાડો કરવો એ જ ઉપાય છે અને તેથી જ આ દિશામાં કટિબદ્ધ થવા માટે આકરા નિર્ણયો લેવા સિવાય આપણા પાસે બીજો વિકલ્પ ઉપલબ્ધ નથી, બરાબર? આપણે ટૂંકમાં આપણે સાર તરીકે આપણે આખો 1991 પછીનો જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એના વિશેની જ્યારે આપણે ચર્ચા કરી
તો એના ઉપરથી આપણે એટલું જ તારણ બહાર આવે છે કે પહેલાં કરતાં આપણો વિદેશ વ્યાપાર ઘણું બધું વિસ્તૃત થયો છે. ઘણા બધા નવા દેશો સાથે આપણે સંબંધો સ્થાપ્યા છે, પરંતુ એ જે વિદેશ વ્યાપાર આપણે હાંસલ કરી છે એ સફળતા, પરંતુ એ સફળતા પૂરી નથી. કારણ કે આપણું અર્થતંત્ર, આપણે જે આયાત અને નિકાસમાં જે સમતુલા પ્રાપ્ત કરવાનું કામ છે એને આપણે સમતુલા પ્રાપ્ત કરી શક્યા નથી. અને એટલા જ માટે આપણે હજી સુધી પણ ખાદ પૂરવાનો પ્રયત્ન ચાલુ રાખીએ છીએ. અને એ ખાદને પૂરવા માટે આપણે હંમેશા લાચારરૂપ પરિસ્થિતિમાં મુકાઈ જતા હોઈએ છીએ. અને આવી રીતે નિકાસમાં વધારો કરવો અને આયાતનું અવેજીકરણ કરવાનું કામ આપણે સતત ચાલુ રાખીએ છીએ કે જેથી કરી અને આપણો આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વિવિધ પ્રકારના પરિવર્તનો આવી શકે છે. અને અહીંયા આપણો યુનિટ 3નો સૌથી લાસ્ટ પ્રશ્ન પણ આજે અહીંયા પૂરો થાય છે. બરાબર. જય સ્વામિનારાયણ.